नमस्कार विद्यार्थी मित्रों, अपने संख्या परिचय ना पीडीएफ नंबर 3 नी अंदर आज आप स्वाध्याय 1.1 नी चर्चा करवानी छे। अवे इनी अंदर आपने पहला आपू छे दाखला नंबर 1 छे खाली जगह पूरो, बराबर। अवे आ खाली जगह पूरता पहला आपने थोड़ी बीजी चर्चा कर लईए कि जेने कारणे तमे आ खाली जग्याओ एकदम सरळताथी पूरी सको, बराबर छे। दाखला तरीके समझो कि मारी पासे 10 रुपयानी, आपणे बधा 10 रुपयानी नोट तो ओळखीए ज छे, बराबर। तो मारी पासे समझो के रुपया અહીં હું લખું છું રૂપિયા અને અહીં લખું છું સંખ્યા, બરાબર। ચાલો મારી પાસે 10 રૂપિયાની એક નોટ છે, મારી પાસે 10 રૂપિયાની કેટલી નોટ છે, એક નોટ છે, એટલે કે ગુણ્યા 1, બરાબર। તો મારી પાસે કેટલા રૂપિયા થશે, तो के 10 × 1 એટલે 10 × 10, મારી પાસે કેટલા રૂપિયા થાય, 10, બરાબર। ચાલો હવે મારી પાસે 10 રૂપિયાની એક ને બદલે 10 નોટ છે, 10 રૂપિયાની કેટલી નોટ છે, 10, બરાબર। तो तमे जो 10 रुपयानी एक नोट हो तो 10, 2 हो तो 20, 30, 40, 50, 60, 70, 80, 90 और 10 नोट हो तो 10 दान 100, तो मारी पास कितना रुपया थई गया, तो के 100 रुपया, એટલે 1 × 1 અને 1 અને 2 2 મીંડા, તો કેટલા રૂપિયા થયા મારી પાસે, 100 રૂપિયા, બરાબર છે। હવે તમે સમજો કે મારી પાસે 100 રૂપિયાની 10 નોટ છે, મારી પાસે 100 રૂપિયાની 10 નોટ છે, 100 રૂપિયાની 10 નોટ છે, સમજો। તો તમે જો 100 રૂપિયાની એક નોટ હોય તો 100, 2 હોય તો 200, 3 હોય તો 300, 400, 500, તો એ જ રીતે 100 રૂપિયાની આપણી પાસે 10 નોટ હોય તો 700, 800, 900 અને 1000, બરાબર છે। તો 1 × 1 કેટલા મીંડા, 1, 2 અને 3, 4, મારી પાસે કેટલા રૂપિયા થઈ ગયા, 1000 રૂપિયા, બરાબર છે। હવે ફરી આપણે આગળ જઈએ કે મારી પાસે 1000 રૂપિયાની 10 નોટ છે, ગુણ્યા 10, બરાબર। તો તમે જો 1000 ની એક નોટ, 2 હોય તો 2000, 3 હોય તો 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10 નોટ હોય તો કેટલા રૂપિયા થઈ જાય, 10000। તો 1 × 1 ચલો કેટલા મીંડા છે, 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4 કેટલા થયા, ગણો, 51, 10, 100, 1000 અને 10000, 10000, બરાબર છે। અહીં સુધી આપણને બરાબર ખ્યાલ આવી ગયો। હવે આપણે આગળ જોઈએ કે સમજો કે 10000 ની નોટ નહીં પણ 10000 રૂપિયા એવી મારી પાસે 10 અલગ અલગ થપ્પી છે, આ એક 10000, બીજા 10000, પછી બીજા 10000, એવી 10 છે, 10 થપ્પી હું કરું છું તો મારી પાસે કેટલા રૂપિયા થાય, જો આ 10000 ગુણ્યા એવી કેટલી મેં થપ્પી કરું છું, 10, તો 1 હોય તો 10000, 2 હોય તો 20000, 3 હોય તો 30000, 4 હોય તો 40000, 5 હોય તો 50000, 9 હોય તો 90000 અને 10 હોય તો કેટલા કહેવાય ખબર તમને, 1 લાખ, કેટલા કહેવાય,
एक लाख तो दस हजार दस वक्त करिए तो कितना बनी जाए एक लाख आपने लखी लिए एक 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 बे त्रन चार अने पांच एक बे त्रन चार अने पांच एक लाख कितना थया एक लाख तो दस हजार मारी पासे दस वक्त होय तो मारी पासे कुल कितना रुपया थाय तो के एक लाख रुपया कितना एक लाख रुपया बराबर छे आवे समझो के मने कोई दस विद्यार्थियों के दस मानसो अलग अलग दस मानसो मने एक एक लाख रुपया आपे छे जो पहला हूँ लखी दो एक लाख बराबर छे चलो थई गया एक लाख अबे एक लाख अबे दस व्यक्ति मने आपवा आवे छे एक एक लाख रुपया तो एक जन आपे तो मारी पासे केटला थशे एक लाख बे आपे तो बे लाख त्रण आपे त्रण लाख चार आपे तो इवन थे दस व्यक्ति आपे तो मने केटला रुपया थई जाय दस लाख रुपया बराबर एक 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 केटला मींडा छे गणो एक बे त्रण चार पांच अने छ एक बे त्रण चार पांच अने छ तो मारी पासे केटला रुपया थई गया दस लाख रुपया केटला थई गया दस लाख बराबर केटला रुपया थया मारी पासे दस लाख रुपया मारी पासे थई गया बराबर हवे एनी पछी मारी पासे केटला छे दस लाख रुपया अबे दस लाख रुपया मने दस जन आपवावे छे समझो एक जन मने दस लाख रुपया आपवावे बीजो दस तो वीस लाख तीस लाख चालीस लाख पचास लाख साठ लाख सित्तेर लाख एसी लाख नेव लाख अने नेव लाख पछी केटला सौ लाख अने सौ लाख એટલે એક કરોડ સો લાખ એટલે કેટલા થાય એક કરોડ તો તમે જો એક 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 કેટલા મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અમારા કેટલા થઈ ગયા એક કરોડ કેટલા થયા એક કરોડ બરાબર છે હવે દસ લાખ હું દસ વખત કરું તો મારી પાસે કેટલા રૂપિયા થઈ ગયા એક કરોડ બરાબર છે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને એની અંદર અહીં આપણી પાસે જે આ દસ લાખ છે ને દસ લાખ તો દસ લાખ બરાબર એક મિલિયન કહેવાય યાદ રાખજો દસ લાખ બરાબર દસ લાખ મારી પાસે દસ લાખ રૂપિયા હોય તો મારે સમજવાનું કે મારી પાસે એક મિલિયન રૂપિયા છે બરાબર દસ લાખ બરાબર એક મિલિયન એ આપણે યાદ રાખવાનું છે હવે આપણે આના આધારે આટલી આપણને જો પૂરેપૂરી સમજ પડી ગઈ હોય તો એના આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરીએ બરાબર છે હવે તમે જો એક લાખ એક લાખ બરાબર છે હવે અહીં મને શું કીધું છે દસ હજાર दस हजार तो तमे जो दस हजार आ गया दस हजार दस हजार आ गया दस हजार दस हजार दस वक्त करूं तो मने एक लाख रुपया थाय तो ये मने पूछू छे एक लाख बराबर खाली जगह दस हजार खाली जगह दस हजार तो दस हजार उनके भी वक्त करूं दस वक्त करूं तो मारा एक लाख रुपया थाय तो मारो ये पहलो जवाब शू आवशे दस शू आवशे दस खबर पड़ी गई बराबर एक लाख रुपया क्या रे थाय तो के दस हजार मारे दस वक्त करूं तो मारे एक लाख रुपया थाय बराबर छे अबे बीजू छे जो एक मिलियन बराबर खाली जगह सौ हजार आपने शू पूछू छे सौ हजार बराबर अबे हजार एक वक्त बे वक्त त्रण वक्त चार वक्त पांच वक्त એવું કેટલી વખત કરવાનું છે સો વખત કેટલી વખત કરવાનું છે સો વખત અને
હજાર આપણે 100 વખત કરીએ તો કેટલા થઈ જાય 1 લાખ કેટલા થાય 1 લાખ બરાબર છે હવે આપણને અહીં શું પૂછ્યું છે 1 મિલિયન હવે આપણને ખબર છે 1 મિલિયન ક્યારે બને તો કે 10 લાખ હોય તો 1 મિલિયન બને પણ અમે અહીં મને આપ્યું છે 100000 તો 100000 મારે કેટલી વાર લેવા પડે બરાબર 10 વખત કેટલી વખત લેવા પડે 10 વખત હું 100000 લઉં તો મારું 1 મિલિયન થાય હવે આપણને ખબર છે 100000 એટલે 1 લાખ બરાબર હવે 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 6 લાખ 7 8 9 અને 10 બરાબર 10 વખત હું 100000 લઉં તો મારું 1 મિલિયન થાય અને આપણને ખબર છે 1 મિલિયન બરાબર 10 લાખ બરાબર આટલું ખબર પડી ગઈ હવે આગળ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ બરાબર છે આપણને શું પૂછ્યું છે 10 લાખ અહીં આપણે આપેલું છે 1 કરોડ બરાબર તો 10 લાખ મારે કેટલી વખત લેવા પડે 10 વખત કેટલી વખત લેવા પડે 10 વખત હવે 10 વખત હું 10 લાખ લઉં અહીં લખેલું છે 10 વખત 10 વખત હું 10 લાખ લઉં તો મારે કેટલું થઈ જાય 1 કરોડ રૂપિયા 10 લાખ 20 લાખ 30 લાખ 40 લાખ 50 લાખ 60 લાખ 70 80 90 અને 100 એટલે કે 1 કરોડ કેટલા થઈ જાય 1 કરોડ બરાબર છે હવે આપણને એવું પૂછ્યું છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન હવે આપણને ખબર છે હમણાં જ આપણે વાત કરી કે 10 લાખ 20 લાખ 30 લાખ 40 50 60 70 80 90 અને 100 10 વખત આપણે 10 લાખ કરીએ 10 વખત આપણે 10 લાખ કરીએ તો કેટલા બને 1 કરોડ કેટલા બને 1 કરોડ બરાબર આપણને ખબર છે 1 મિલિયન બરાબર 10 લાખ તો 10 લાખ તમે 10 વખત કરો તો કેટલા બની જશે 1 કરોડ બરાબર છે હવે આપણને એ પૂછ્યું છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ એ તો આપણે પહેલા જ કીધું છે કે 1 મિલિયન બરાબર કેટલા લાખ 10 લાખ તો આ ખાલી જગ્યામાં શું આવશે 10 બરાબર છે આની પરથી આ આપ જે આપણે પહેલા સમજા એની પરથી આપણને આ વસ્તુ ભરવાની અંદર ઘણી બધી સરળતા રહે તો આ કોન્સેપ્ટ છે એ આપણા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ મને આશા છે કે તમને આ બધી ખાલી જગ્યામાં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે હવે આપણે એની આગળ જઈએ દાખલા નંબર 2 ની અંદર આપણને શું કીધું છે યોગ્ય અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો બરાબર છે હવે અલ્પવિરામ મૂકવાનું છે હવે આપણી સંખ્યા પદ્ધતિ અત્યારે આપણા ધોરણ 6 ની અંદર આપણે બે સંખ્યા પદ્ધતિની વાત કરી છે એક છે ભારતીય સંખ્યા પદ્ધતિ અને બીજી છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ હવે આ બંનેની અંદર કઈ રીતે અલ્પવિરામ મૂકવાના છે તેની હું તમને વાત કરું દાખલા તરીકે આપણને એક સંખ્યા આપી છે બરાબર આ સંખ્યા એક આપણને આપી છે બરાબર હવે આ સંખ્યાની અંદર એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ આ સંખ્યાને મારે વાંચવી હોય તો કઈ રીતે વંચાય તો કે 45 લાખ 25,425 બરાબર છે પણ સંખ્યા ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે શું હોય છે કે આપણને સંખ્યા વાંચવાની અંદર સરળતા પડે અને કોઈ દિવસ સંખ્યા વાંચનમાં અથવા સંખ્યા લેખનમાં કોઈ દિવસ ભૂલ ન પડે એટલા માટે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ છીએ શું મૂકીએ છીએ અલ્પવિરામ બરાબર છે તો કઈ રીતે અલ્પવિરામ મૂકીએ છીએ ભારતીય સંખ્યા પદ્ધતિમાં ખાસ યાદ રાખજો એકમ દશક અને સો સો પછી અલ્પવિરામ મૂકીએ છીએ અને આને આપણે વાંચીએ છીએ 425 પછી એકમ દશક સો પછી અલ્પવિરામ મૂક્યા પછી હજાર અને 10,000 પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ બરાબર છે તો આપણને આ જોઈન તરત જ વાંચવામાં બિલકુલ સરળતા પડે આપણને ખબર છે કે આ સ્થાન હજાર અને 10,000 નું છે આ સ્થાન લાખ અને 10 લાખ નું છે તો તરત જ આપણે વાંચીએ 45 લાખ 25,425 આ રીતે મુકાય છે બરાબર હવે કદાચ આગળ એક સંખ્યા બીજી મૂકી હોય તો કેવું થાય એકમ દશક સો પછી એક અલ્પવિરામ મૂકવાનું
હજાર દસ હજાર પછી એક અલ્પવિરામ મૂકવાનું, લાખ અને દસ લાખ પછી એક અલ્પવિરામ મૂકવાનું. હવે આપણે આને વાંચવું હોય તો એકદમ આપણા માટે સરળ છે. જો તમે એકમ દશક સો, હજાર દસ હજાર, લાખ દસ લાખ અને કરોડ, નવ કરોડ પિસ્તાલીસ લાખ પચીસ હજાર ચારસો ને પચીસ. આ કઈ પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂક્યા છે આપણે? ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે, બરાબર છે. હવે તમે આ અલ્પવિરામ હું કાઢી નાખું છું અને આને હું આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે મારે અલ્પવિરામ મૂકવા છે તો હું કઈ રીતે મૂકીશ? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે મારે શું કરવાનું છે? તો કે એકમ દશક અને સો, ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ, પછી હજાર દસ હજાર અને લાખ, ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ મારે મૂકવાના છે, બરાબર. પહેલા ત્રણ અને પછી ત્રણ સંખ્યા પછી. હવે આને મારે વાંચવું હોય, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે મારે વાંચવું હોય તો હું કઈ રીતે વાંચીશ? તો કે ચોસઠ મિલિયન, ચોસઠ મિલિયન પાંચસો પચીસ હજાર, આને આપણે મિલિયન કહીશું. આ જે છે એને આપણે હજાર કહીશું અને આને કહીશું ચારસો પચીસ, બરાબર. ચાલો, જો આને વાંચવું હોય તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાંચવું હોય તો કઈ રીતે વાંચશું? તો કે ચોસઠ મિલિયન પાંચસો પચીસ હજાર ચારસો ને પચીસ, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે નીચેનું જે છે આપણને આપ્યું છે તે. પહેલું આપણને આપ્યું છે તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત, મારે લખવાના છે. તો મને ખબર છે તોતેર લાખ એટલે હું પહેલા લખી દઈશ તોતેર લાખ, પછી હું લખીશ પંચોતેર હજાર. તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત, બરાબર. હવે મારે શું કરવાના છે? આની અંદર અલ્પવિરામ મૂકવાના છે એટલે હું ત્રણ સંખ્યા પછી ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે ત્રણ સંખ્યા પછી એક અલ્પવિરામ, પછી હજાર અને દસ હજાર પછી અલ્પવિરામ, પછી લાખ અને દસ લાખ, બરાબર. આગળ કોઈ સંખ્યા છે નહીં. આ અલ્પવિરામ કર્યા પછી મારે વાંચવાની અંદર મને ઘણી સરળતા પડી ગઈ. હું તરત જ બોલી દઈશ તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત, બરાબર છે. ચાલો, બીજી એક સંખ્યા છે નવ કરોડ પાંચ લાખ. જો આ ખાસ અગત્યનું છે કારણ કે આવી સંખ્યા જ્યારે આવે છે, આવું લખવાનું આવે છે ત્યારે આપણી ભૂલ થવાની શક્યતા રહેલી છે, બરાબર. પહેલા પહેલું મને શું કીધું છે? નવ કરોડ, નવ લખ્યા પછી મેં અલ્પવિરામ કરીશ, પછી મને પાંચ લાખ કીધા છે એટલે લાખ અને દસ લાખ નું જે ખાનું આવે છે નવ પછી જે ભાગ લાખ અને દસ લાખ વાળો, એની મને ફક્ત પાંચ જ કીધા છે એટલે હું શું કરીશ? ઝીરો પાંચ કરીશ, બરાબર છે. તમને ખબર પડી ગઈ કારણ કે આ ખાનાની અંદર શું આવે? લાખ અને દસ લાખ, પણ દસ લાખ ની અંદર આપણને ફક્ત પાંચ લાખ જ કીધા છે. પછી એકતાલીસ જોવો પાછો, એકતાલીસ એટલે હજાર અને દસ હજાર ના ખાનાની અંદર પણ કઈ નથી, સોના ખાનામાં પણ કઈ નથી, અને છેલ્લે એકતાલીસ. આ રીતે અલ્પવિરામ થી આપણને કોઈ દિવસ સંખ્યા લખવામાં ભૂલ થતી નથી. જો વાંચો, નવ કરોડ પાંચ લાખ એકતાલીસ, થઈ ગયું ના થઈ ગયું? હવે તમને હું ગણાવું, એકમ દશક સો, હજાર દસ હજાર, લાખ દસ લાખ અને કરોડ, થઈ ગયું. ચાલો આગળ, સાત કરોડ બાવન લાખ. તો પેલા આપણને સાત કરોડ કીધા છે, પછી બાવન લાખ કીધા છે, પછી એકતાલીસ હજાર કીધા છે એટલે આપણે લખશું એકતાલીસ હજાર ત્રણસો બે, બરાબર. આની અંદર તો બધા સ્થાનમાં સંખ્યા હતી એટલે આવી સંખ્યાઓ લખવામાં પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ જ્યારે આવું ઉપરની સંખ્યા જેવું વાંચ્યું હોય તો અલ્પવિરામથી આપણી સંખ્યા કોઈ દિવસ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરીએ તો કોઈ દિવસ આપણી સંખ્યા ખોટી પડતી નથી. ચાલો, બીજું મિલિયનની વાત આવી. જો અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે, અને શું કીધું છે? અઠાવન મિલિયન, બરાબર. ચલો, અલ્પવિરામ કર્યો, પછી ચારસો ત્રેવીસ હજાર ને ચારસો ને ત્રેવીસ હજાર, પછી અલ્પવિરામ બસો બે. હવે આની અંદર આપણે કેમ એવા અલ્પવિરામ કર્યા?
તો કે આપણે કઈ પદ્ધતિ પ્રમાણે કીધું છે મિલિયન છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની અંદર ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ આવે છે તો આને આપણે વાંચશું 58 મિલિયન 423,202 ક્લિયર ચાલો આગળ હવે 23,30,010 જો 23 લાખ તો લાખના ખાનાની અંદર આપણું જે અલ્પવિરામ વાળું આવે છે લાખના ખાનામાં આપણે કેટલા લખવાના છે 23 લાખ એટલે આપણે લખી દઈશું અહીં ચાલો 23 લાખ બરાબર ઓકે 30,000 તો 1,000 અને 10,000 ના ખાનાની અંદર પણ આપણે લખી દીધું 30,000 પછી શું કીધું છે 10 23 લાખ 30,000 10 કીધું છે તો 100 ના ખાનાની અંદર તો કઈ જ નથી બરાબર છે હવે ગણો 51 દશક 100 1,000 10,000 લાખ અને 10 લાખ 23 લાખ 30,000 10 બરાબર છે હવે જો આ રીતે આપણે અલ્પવિરામ ના મૂકીએ અને આ મીંડું ભૂલી જઈએ તો આપણી સંખ્યા ખોટી પડી જાય બરાબર છે એટલે આ આ થોડીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે બરાબર જોઈ લો એક મિનિટ જોઈ લો ચાલો આગળ દાખલા નંબર 3 યોગ્ય અલ્પવિરામ મૂકી ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખો એવું આપણને કીધું છે કઈ સંખ્યા પદ્ધતિમાં લખવાનું છે ભારતીય સંખ્યા પદ્ધતિમાં બરાબર હવે આપણે અલ્પવિરામ મૂકીને સંખ્યાનું વાંચન કરીએ અને એનું શબ્દોમાં આપણે લેખન કરીએ બરાબર પહેલા જોઈ લઈએ ચલો ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણને ખબર છે કે પહેલામાં પહેલું એકમ દશક અને 100 પછી અલ્પવિરામ કરવાનું 1,000 અને 10,000 પછી અલ્પવિરામ કરવાનું લાખ અને 10 લાખ પછી અલ્પવિરામ કરવાનું બરાબર તો તમે જો હવે આ અલ્પવિરામ કર્યા પછી તમને સંખ્યા વાંચવાની અંદર ઘણી બધી સરળતા પડી ગઈ કારણ કે આપણને ખબર છે કે આ સ્થાન 1,000 ને 10,000 નું છે આ સ્થાન લાખ અને 10 લાખ નું છે અને આ કોનું છે કરોડ નું તો આને આપણે કઈ રીતે વાંચશું 8,75,95,762 થઈ ગયું ચાલો નીચેની સંખ્યા જોઈએ તો કે આપણને ખબર છે એકમ દશક 100 પછી અલ્પવિરામ 1,000 અને 10,000 પછી અલ્પવિરામ આગળ પછી બે જ સંખ્યા છે બરાબર એટલે અલ્પવિરામ મૂકવાની જરૂર નથી હવે આપણને ખબર છે 1,000 અને 10,000 નું સ્થાન છે લાખ અને 10 લાખ નું સ્થાન છે એટલે આ બે સંખ્યા આપણે સાથે બોલશું આ બે સંખ્યા આપણે સાથે બોલશું બરાબર તો 85,46,283 કેટલી સરળ પડી ગઈ સંખ્યા વાંચન બરાબર હવે આગળ જો 51 દશક 100 અલ્પવિરામ 1,000 10,000 અલ્પવિરામ લાખ 10 લાખ અલ્પવિરામ હવે તમે અહીં જો કે 1,000 અને 10,000 ના સ્થાનમાં કઈ જ નથી એટલે આપણે કઈ બોલવાનું નહીં 100 ના સ્થાનમાં પણ કઈ છે નથી તો આપણે કઈ રીતે વાંચશું તો કે લાખ અને 10 લાખ ના સ્થાનમાં છે 99 એટલે બે સંખ્યા સાથે વાંચશું 9,99,46 9,99,46 થઈ ગયું સિમ્પલ ચાલો આગળ અહીં જો એકમ દશક 100 અલ્પવિરામ 1,000 10,000 અલ્પવિરામ લાખ 10 લાખ અલ્પવિરામ હવે તમે વાંચો 9,84,32,701 થઈ ગયું બરાબર આ આ લીલી પેનથી એટલા માટે કર્યું છે કે તમને દેખાય એટલા માટે બરાબર છે ચાલો હવે આને મારે હું શબ્દોમાં લખી કાઢું હવે મને શબ્દોમાં લખતા ફટાફટ આવડશે અહીં શું લખવાનું છે મારે વાંચવું હોય તો 8,75,00,000 8,75,00,795 762 બરાબર છે હવે બીજી સંખ્યા જુઓ આ
આ કયો છે 85,46,283 તો આપણે લખીએ 85,46,283 બરાબર છે હવે આ ત્રણ સંખ્યા તમને લખતા આવડશે ને આ ત્રણ સંખ્યા તમારે નોટબુક માં લખો ત્યારે ઇમે શબ્દોમાં તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે આવડશે ને 9,99,46,000 શું લખજો 9,99,46,000 અહીં લખજો 9,84,32,701 આવડશે લખતા બરાબર છે હા ચાલો આગળ હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આપણે જોયું કે પહેલામાં પહેલી કેટલી સંખ્યા પછી તો કે પહેલામાં પહેલી ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ પછી બીજી ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ બરાબર છે અને વાંચશું આપણે 78,921,092 બરાબર છે આની અંદર જુઓ તમે एक बेने त्रण त्रण संख्या पछी अल्पविराम एक बेने त्रण संख्या पछी अल्पविराम आने आपणे शुं वाचशुं तो के 7,452,283 बराबर छे हवे आगळ एक बेने त्रण त्रण संख्या पछी अल्पविराम एक बेने त्रण त्रण संख्या पछी अल्पविराम आने केवुं वाचशुं आपणे तो के 99,985,102 बराबर छे હવે આગળ 1 2 ને 3 3 સંખ્યા પછી અલ્પવિરામ 1 2 ને 3 3 સંખ્યા પછી અલ્પવિરામ તો આને આપણે કેવું વાંચશું 48,049,831 આવડે કે ના આવડે આ બંને પદ્ધતિની અંદર આની અંદર 3 3 માં આમાં પહેલું 3 પછી 2 સંખ્યા પછી 2 સંખ્યા પછી આ રીતે આપણે અલ્પવિરામ મૂકવાના છે જેથી આપણે સંખ્યાઓ સરળતાથી વાંચી શકીએ બરાબર છે હવે એક બે સંખ્યા હું અહીં તમને લખાવું છું બીજી તમારા માટે બે રાખું છું અહીં હું લખું છું 78,921,921,000 કેટલા છે 92 કેટલા છે 92 બરાબર ચાલ આ મારે લખવી છે તો હું લખીશ 7,452,283 આવડે આ બે તમારા માટે રાખું છું બરાબર આને કેવું લખજો 99,985,102 આવડશે લખતા ચાલો બીજી 48,049,831 આ બે તમારે લખવાની છે અને ઉપરની બે પણ તમારે જાતે લખવાની છે આપણો સ્વાધ્યાય 1.1 અહીં પૂરું થાય છે હવે બીજા પીડીએન ની અંદર આપણે સ્વાધ્યાય 1.2 લઈશું બરાબર છે ચાલો ઓકે